ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચ એમાં ગુજરાતી વિષય ભણીશું તો દરેક વિદ્યાર્થી પોતાની ગુજરાતીની ચોપડી બહાર કાઢશે અને પાઠ નંબર નવ એનું નામ છે કદર શું છે કદર અને એના કવિ છે દોલત ભટ્ટ અને આ પાઠનો પ્રકાર શું કહેવાય તો લોકકથા કહેવાય શું કહેવાય લોકકથા કહેવાય તો દરેક વિદ્યાર્થીએ પોતાની ચોપડી બહાર કાઢીને અને પાઠ નંબર નવ એનું નામ છે કદર તો આપણે પહેલાં થોડો પાઠનો પરિચય જોઈ લેશું કે આ પાઠની અંદર શું કહેવા માગે છે કે આ પાઠ એક લોકકથા છે શું છે લોકકથા છે અને આ પાઠની અંદર એક તરફ વાલા કેસરિયાની મદદ કરવાની ભાવના અને ઉદારતાના દર્શન અહીં આપણને જોવા મળશે એ આ પાઠની અંદર કોણ છે એક વાલા કેસરિયા નામનો એક ભાઈ છે અને બીજી તરફ રાઘોબાની કદર કરવાની ભાવનાના દર્શન પણ થાય છે વાલો કેસરીઓ કોઈ પણ જાતની અપેક્ષા કે કોઈ પણ જાતની ઓળખાણ વગર દરેકની મદદ કરવાની કથા નાયક છે અને આ કથાનો નાયક કોણ છે વાલો કેસરિયું છે કોણ છે વાલો કેસરિયું જે એકવાર રાઘોબાની પણ મદદ કરે છે અને રાઘોબા નામનો છે એની મદદ કરવા પણ આ વાલો કેસરીઓ જ જાય છે જ્યારે વાઘોબાએ કરેલા ઉપકારનો બદલો ઉપકારથી આપનાર મરાઠા છે જેઓ અમરેલીના સુબા બન્યા પછી પણ પોતાની આબરૂના રખીવાળ એવા વાલા કેસરિયાને યાદ કરી તેની કદર કરવાનું પણ ભૂલતા નથી આ વાલા કેસરિયાએ જે આ રાઘોબાની મદદ કરી હોય છે એ આ રાઘોબા એમની કદર કરવાનું પણ ભૂલતા નથી એટલે અહીં આ કદર શું છે કે જે આપણી મદદ કરી હોય એટલે આપણને એમ થાય કે આનું ક્યારે આપણે લેણું ચૂકવીએ એ રીતે આ પાઠનું કહેવામાં આવે છે અને આ વાત અહીં એક લોકકથાની શૈલીમાં રજૂ કરવામાં પણ આવી છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણી પાઠની શરૂઆત કરીશું તો દરેકે પોતાની ચોપડી ખોલી દીધી ને પાઠ નંબર નવ એનું નામ છે કદર તો કરુણુકી નદી આમ તો નાનકડી કેવી નદી હતી કરુણુકી પ્રવાહી પાતળો પણ એનો કાંઠો બારે માસ લીલો કુંજાર રહેતો કુંજાર એટલે કે ઘટાદાર અને કાંઠો એટલે તટ અને કિનારો કર્ણુકીનો કાંઠો ચરી એના ટોપરા જેવા પાણી પીને પશુઓ ગામમાં પાછા વળતા અને આ રૂડપ એટલે કે સુંદરતા શું થાય સુંદરતા અને આ કર્ણુકીનો કાંઠો ચરી એટલે કે આ તટ ઉપર જે બધા પશુઓ હોય એ ચરી અને ગામો પાછા ફરતા હતા આવી રૂપકડી કર્ણુકના કાંઠે ઘરણી ગામ આવેલું તો રૂપકડી એટલે કે સુંદર સુંદર સુંદરતા તો કર્ણુકી કેવી હતી સુંદર કાંઠે એ એનું કયું ગામ હતું તો ઘરણી ગામ ઘરણી ગામ તો ખોવા જેવડું પણ એની રૂડપ ઉડીને આંખે વળગે એવડી અને આ ઘણી ગામ જેવું હતું ખોબા જેવડું કેવડું ખોબા જેવડું અને એની સુંદરતા પણ એને આપણે આપણી આંખને ગમી જાય એવી હતી વળગે એટલે કે આપણી આંખને ગમી જાય એવી હતી ગામના વસનારા માણસો ઓલદોલ અને ગામના વસનારા માણસો કેવા હતા ઓલદોલ એટલે કે સુખી અને સમૃદ્ધ હતા એટલે બધા લોકો કેવા હતા સુખી અને સમૃદ્ધ હતા ઓલદોલ એટલે સુખી અને સમૃદ્ધ તેમાં સૌ કરતાં સવાયો એક આદમી વાલો અને એમાંય સવાયો એટલે કે ચડિયાતો સવાયો એટલે ચડિયાતો એમાં કયો હતો આદમી વાલો કેસરીયો હતો જાતનો ચારણ અને જાતનો ચારણ એટલે કે એ જાતિનો માણસ ચારણ એટલે એ જાતિનો માણસ તેનો ધંધો ઘોડા વેચવાનો અને તેનો ધંધો કયો હતો ઘોડા વેચવાનો અને લેવાનો ઘોડા વેચવાનો અને લેવાનો નાણપણથી જ એને ઘોડા સાથે ભારે હેતપ્રીત અને એ નાનો હતો ત્યારથી જ ત્યારથી જ એને ઘોડા સાથે લગાવ હતો હેતપ્રીત એટલે કે વહાલ હતો અને એની જોડે કેવા ઘોડા હતા તો અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે અને આ ઘોડાઓ હતા એ કેવા હતા વાલા કેસરિયા જોડે તો અરબી પંજાબી કચ્છી અને કાઠિયાવાડી ઘોડાઓ વાલા કેસરિયાના તબેલામાં હણહણાટી કરે આવો વાલો કેસરિયો એક દી એક દી એટલે કે એક દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો આ વાલો કેસરિયો ક્યાં જઈને ઊભો રહ્યો વડોદરા મીટ મંડાતા જ મન ઠળી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી રાજી થઈ જતા હજાર રૂપિયાની વાસણી કેડે બાંધીને નીકળી નીકળેલા કેસરિયાની વાંસણીમાંથી વાટ ખર્ચીમાં પાંચસો તો વપરાઈ ગયા વાંસળી એટલે કે સોનાના સિક્કા એટલે કે બધા સિક્કા લીધા હશે સિક્કાને સાચવી અને બાંધીને એને ક્યાં બાંધ્યા હતા એને બાંધીને રાખી એની પટ્ટો બાંધ્યો હોય એને એટલે કેડે પટ્ટો બાંધ્યો હોય ત્યાં એને સિક્કા ખર્ચી બાંધેલા હતા વાટ ખર્ચી એટલે કે મુસાફરીનો ખર્ચ અને ત્યાં કેટલા રૂપિયા એને વપરાઈ ગયા તો પાંચસો રૂપિયા કેટલા પાંચસો રૂપિયા એક પણ ઘોડો ખપતો નહોતો અને એક પણ ઘોડો એને ખપતો નહોતો એની કિંમત સાંભળીને સૌ પાછા વળી જતા એટલે કે આ વાલા કેસરીયા અને ઘોડાની કિંમત સાંભળી અને સૌ કેવા પાછા ફરી જતા હવે પાના નંબર અડતાલીસ આખરે કેસરીયાએ વડોદરાને રામ રામ કરીને ઘણી ભેગા થઈ જવાનો નિર્ણય કર્યો કે કોઈને ગોડા પસંદ ના આવ્યા એટલે આખરે આને શું થઈ ગયું કે આપણે આપણા ગામ જતા રહીએ કયા ગામ ગરણી ગામ વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે અને વડોદરા ઉપર ભગવાન સૂરજદાદાના તેજ પથરાવા માંડ્યા છે જાતવંત પાંચ ગોડાઓને દોરીને વાલા કેસરિયાએ વડોદરાને વેગળું મૂકવા પગ ઉપાડે પાણી પંથા ગોડાઓ અને પાછા વગર અસરવારના પછી એની ચાલમાં પૂછવું જ શું કેસરિયાએ એક ગોડા ઉપર રાંગ બાકીના પાંચે ગોડાઓ એની ફરતા થનગનતા ચાલવા માંડ્યા અને એક ઘોડા ઉપર બેસી ગયો રાંગવાળી એટલે કે એક ઘોડા ઉપર બેઠક લીધી એટલે કે સવારી લીધી અને બાકીના પાંચ ઘોડાઓ માં ફરતા થનગના તે ચાલવા લાગ્યા જાયદી ખજૂરીની પેશી જેવો વાન કેવો હતો આ ઘોડો તો જાયદી ખજૂરીની પેશી જેવો વાન હાથ મૂકો તો લપસી જાય એવી સુવાળી ચમકતી ચામડી આ ઘોડો કેવો હતો જાયદી ખજૂરી પેશી જેવો વાન હાથ મૂકો ત્યારે લપસી જાય એવી સુવાળી એની ચમકતી ચામડી હતી અને કાન સોરીને દોઢે ચડાવતો અને કાન એવા અવાજ સાંભળીને એ કેવો ચડાવતો દોઢે ચડાવતો જાણે ભગવાનને ઘરેથી મલમલ ઓડીને આવ્યા હોય એવા ઘોડાઓ રમતે ચડ્યા છે અને આ ભગવાનના ઘરેથી એ મલમલ કરીને આવ્યા હોય એવા આ ઘોડાઓ રમતે ચડ્યા હતા વાલાનું મન આ જ વડોદરા માથેથી ઉઠી ગયું છે જટ પોતાના ગામ ઘણી ભેગા થવા મનમાં અજમપુર જાગ્યો છે પણ ઘણી ક્યાંય ઘોડાને ઘરે એ થોડું છે ઘણી તો ક્યાં એ ક્યાં પડ્યું છે બહુ દૂર પડ્યું છે એવું કહેવા માગે છે વાટ ખર્ચીને વધેલી પાંચસો રૂપિયાની વાંસળી કેડે બાંધી છે અને પાંચસો રૂપિયામાં જે ખર્ચો થયો હતો અને એ વાંસળી એટલે કે એ સિક્કા તો એ કેડે બાંધ્યા છે પોતાની ખોરાકી અને ઘોડાના જોગાણથી જોગાણની જોગવાઈ એમાં ભલી ભાત્યે થઈ જશે એવી ધરપત હૈયામાં છે વડોદરાની બહાર પગ દીધો ત્યાં તો એક ખોરડામાંથી ગોદડા ઠામ વાસણ ઘરની નાની મોટી તમામ જણસોનો ઢગલો જાતે ભાડે બેક એટલે બેક બેક ડગલા એટલે કે બે એક ડગલા બેક એટલે કે બે એક ડગલા આગળ હાલ્યો ત્યાં નાના છોકરાના કાળજા કંપાવે એવા કાળા બોકાસા સંભળાયા કૂણા હૈયાવાળા વાલા કેસરિયાની ઘોડાની લગામ તણાઈ ગઈ તમાસો જેવું જોવા ટોળું ભેગું થયું હતું ઘોડેથી ઉતરીને ટોળાને વીંધીને વાલો ઘરની લાગ લગો લગ જઈને ઊભો રહ્યો જોતાં જ કેસરિયો કેસરિયો મામલો કે કેસરિયો મામલો પામી ગયો અને જોતાં જ કેસરિયો કેવો મામલો પામી ગયો લેણદેણની ટાંપ ઉતરી હતી અને લેણદેણની ટાંપ ઉતરી ગઈ એટલે કે આપેલું પાછું લેવાનું એ ટાંપ ઉતરી ગઈ હતી અને ટાંપ લઈને અવારનવાર શેઠ ઉપર વાલાની નજર દ્રોબી સવાલ ઉઠ્યો અને અને વાલાની નજર ક્યાં ગઈ શેઠ ઉપર શેઠે કેટલા રૂપિયાનું શેઠે કેટલા રૂપિયાનું લેણું આંકડો બોલ્યો શેઠ બોલ્યા કેટલા રૂપિયાનું લેણું અને પછી આંકડું બોલ્યો ભાઈ તારો મારક તારી રાહ જોવી શું કહે છે કે ભાઈ તું અહીંથી હાલ એટલે કે અહીંથી તું જતો રે ફોજ શેઠના અવાજમાંથી તિરસ્કાર છૂટ્યો અને શેઠના અવાજમાંથી તિરસ્કાર એટલે કે ધિક્કાર છૂટ્યો બાપ બોલો કેટલાનું લેણું આ છોકરાના આહુડા મારાથી જોવાતા નથી બાપ એટલે કે પેલો શું કહે છે બાપ બોલો કેટલાનું લેણું આ બધા છોકરા છે એમને આહુડા એટલે કે આંસુ મારાથી જોવાતા નથી શેઠનો મિજાજ તર તરડાયો અને શેઠનો મિજાજ તરડાયો વરી પાછો વધારે આવ્યો મોટો કેટલાનું લેણું અને તું બોલે છે કે આવ્યો મોટો કેટલાનું લેણું દાતારનો દીકરો અને દાતારનો દીકરો ખેસ ફંગોળ તો શેઠે કહ્યું બોલ રૂપિયા પાંચસો પાંચસોનું બિલ ભરવું છે અને બોલ તું પાંચ સોનાનું બિલ ભરે છે એક પળ પળને બીજી પડે કેસરિયાની કેળેથી વાંછળી છોડી કે ને મૂળાના પતિકા જેવા પાંચસો ગણી દીધા અને પેલા સો પહેલાં સિક્કા લાવે તો એ કેવા હતા મૂળાના પતિકા જેવા ઉપરથી ફરિશતો ઉતર્યો હોય એવું જુવાન મરાઠાને લાગ્યું પ્રામાણિકતાની પછેડી ઉપર પગ દઈને જી જીવતા યુવાન મરાઠા રાગોબા ફાટી આંખે વાલા કેસરિયાને જોઈ રહ્યા અને આ વાલા કેસરિયાને આ અહીં જોઈ રહ્યા તો વિદ્યાર્થી મિત્રો આ પાઠ આપણે આજે અહીં સુધી જોઈશું બાકીનો ભાગ આપણે આ બીજા ભાગમાં જોઈશું તો આગળ મેં જે કંઈ ભણાવ્યું એ એના શબ્દાર્થ હું તમને મોડેથી બોલી જાઉં છું કાંઠો એટલે કે તટ કિનારો કાંઠો એટલે કે તટ કિનારો કુંજાર એટલે કે સુંદરતા જાતિનો માણસ હેતપ્રીત એટલે વહાલ વાંસણી એટલે સિક્કા સાચવી કેળે બાંધી રાખવા પટ્ટા જેવી કોથળી હોય તે પછી વાટ ખર્ચી એટલે મુસાફરીનો ખર્ચ રસ્તામાં જે ખર્ચ કર્યો હોય તે ખપવું એટલે વેચાવું જાતવંત એટલે ઊંચી ખાનદાન એટલે કે ઓલાદનું ઊંચી ખાનદાન ઓલાદનું વેગડું એટલે કે જુદું અલગ પછી પાણી પંથા એટલે પાણીના જેવા ગતિવાળા પાણી પંથા એટલે પાણીના જેવા ગતિવાળા પછી અસવાર એટલે કે ગોળે સવાર ંગ એટલે કે બેઠક લીધી એટલે કે સવારી કરી અજંપો એટલે કે અશાંતિ વાન એટલે કે રંગ જાયદી એટલે કે ખજૂરની એક જાત છે જાયદી એક ખજૂરની જાત છે ખોરાકી એટલે કે જીવન જરૂરિયાતની વસ્તુ જોગાણ એટલે કે ઘોડા બળદ વગેરેને ખાવાનું અનાજ હોય છે એને શું કહીએ આપણે ખાણ કહીએ આપણી ભાષામાં શું કહીએ ખાણ કહીએ પછી જોગવાઈ એટલે કે ગોઠવણ બંદોબસ્ત ભલી સારી રીતે એટલે કુમળું દિલ ટાંપ એટલે કે ફોજ મસ એટલે કે લાચાર તો વિદ્યાર્થી મિત્રો મેં જેટલું ભણાવ્યું છે એના હું શબ્દાર્થ બોલી ગઈ છું એ તમારે ધ્યાનથી સાંભળીને તમારે નોટબુકમાં લખવાના તો અહીં આપણું પાના નંબર અડતાલીસ સુધી ચાલ્યું છે બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું નમસ્તે